વેરી ગુડ ચોપાટી જવું જ જોઈએ સન્ડેના તો જવું જોઈએ બટ યસ માસ્ક પહેરીને જવાનું એન્ડ ઘરે આવો ત્યારે હેન્ડવોશ કરવાનું અને બહારનું કાંઈ જ નહીં ખાવાનું ઓકે વી શુડ ઓલવેઝ ટેક કેર ઓફ અવર અવરસેલ્વ ડ્યુરિંગ વી ગો આઉટ સાઈડ એન્ડ પાછા ઘરે આવીને હેન્ડવોશ કરી લેવાનું બને તો હાથ પગ ધોઈ લેવા મોઢું ધોઈ લેવું અને રેગ્યુલરલી માસ્ક પહેરીને જ બહારે જવાનું સો સેફટી રાખવાની તો આપણા માટે જ સારું છે ઓકે ચલો આ બધી તો થઈ ગઈ સેફ્ટીની વાત નાઉ વિચ ડે ઇઝ ઇટ ટુ ટુડે ઇઝ મન્ડે એન્ડ વેલકમ બેક ટુ યોર મોબાઈલ સ્ક્રીન સ્કૂલ યસ આપણે બધા મળતા તો નથી પણ મોબાઈલમાં તો મળીએ જ છીએ ને આપણે બધા ઓકે સો વેલકમ બેક અગેન એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડુ ઇંગ્લિશ ગ્રામર એન્ડ અનદર થિંગ ઇઝ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ

વોટ આર નાઉન્સ નાઉન્સ કોને કહેવાય એવરીથિંગ અરાઉન્ડ અસ હેઝ અ નેમ આપણી આજુબાજુમાં આપણી સરાઉન્ડિંગ્સમાં જેટલી વસ્તુ છે ને એ બધાના નામ છે જો મારું નામ છે તમારું નામ છે પછી આપણે ઘરમાં કેટલી બધી વસ્તુઓ છે લગભગ બધાના નામ છે તો એ બધાને શું કહેવાય નાઉન્સ નાઉન્સ એટલે નેમ્સ નાઉન્સ એટલે નેમ્સ ઓફ થિંગ એનિમલ પ્લેસીસ ઓર પર્સન બધાના નામ હોય ને એનિમલ્સના પણ નામ હોય પછી થિંગ્સના પણ નામ હોય આપણા ઘરમાં જેટલી વસ્તુઓ છે એ બધાના નામ હોય પછી પ્લેસીસના પણ નામ હોય ઓકે જેમ કે આપણે ચોપાટી જઈએ તો ચોપાટીનું નામ છે એમ નથી કહેતા ને કે આપણે દરિયામાં પડવા દરિયા દરિયામાં જઈએ છીએ આપણે એમ કહીએ ને કે ચોપાટી ફરવા જઈએ છીએ પછી મંદિરે આપણે જે જે કરવા જતા હોય તો એને શું કહેવાય મંદિર ઇટ્સ અ ટેમ્પલ સો વી ગો ઓવર દેર ટુ વર્શિપ ગોડ ઓકે હોસ્પિટલે જવાનું હોય કોઈને મજા ન હોય તો એમ જ કહીએ ને કે હોસ્પિટલ જઈએ છીએ ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટરના પણ નામ હોય પછી સ્કૂલે જાય તો સ્કૂલ એન્ડ ટીચર એ પણ નાઉન્સ છે એ પણ નેમ્સ છે તો નાઉન ઇઝ નેમ ઓફ પર્સન થિંગ પ્લેસીસ ઓર એનિમલ્સ ઓકે સો લેટ સી ધેર આર સો મેની પીપલ અરાઉન્ડ અસ ઓલ ઓફ ધેમ હેવ નેમ્સ આપણી આજુબાજુમાં કેટલા બધા માણસો છે જેના નામ હોઈ શકે અ બોય અ ટીચર વુમન ઓર અ ફાર્મર એક્સેટ્રા દે હેવ નેમ્સ સમ પ્લેસીસ અરાઉન્ડ અસ આર ઓલ્સો નેમ્સ લાઈક પાર્ક હોસ્પિટલ ચર્ચ ઓફિસ એક્સેટ્રા દે ઓલ્સો હેવ નેમ્સ ઓકે ઓલ એનિમલ્સ ઓલ્સો હેવ નેમ્સ લાઈક ડોગ

આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ ને જો તમે મોબાઈલમાં જોઓ છો તો મોબાઈલ પણ એક નાઉન છે ઓકે તમારી હાથમાં પેન્સિલ છે ધીસ ઇઝ અ પેન ઇટ્સ અ થિંગ બટ ઇટ્સ અ પેન બુક ઇઝ ઓલ્સો અ થિંગ સો ઇટ્સ અ નાઉન ઓકે સો એવરીથિંગ વી સી હેઝ નેમ બોલ પેન્સિલ ચેર હેર હેટ એક્સેટ્રા નાઉન્સ Okay, so chalo, let us see some more nouns, and let us read the sentences, and then you have to do the exercise. Okay, chal. See, it is given on page number twelve of your grammar textbook. Okay, the words in red are all nouns. They are the names of people, places, animals, or things. Let us read them very fast. Come on. See, I am Mohan. You are Susan. He is a boy. She is a girl. This is my house. That is my school. Joe. Person, place. Now animals. This is a cat that is a dog this is a book that is a bag to so, nouns are the names of person places animals and things okay so let us have some more nouns names of people bada This is a boy. That is a girl. This is a woman. That is a man. This is a teacher. That is a doctor. This is my mother. That is my father. This is a policeman. That is a postman. So, these are names of some people. Okay, now let us turn the next page and let us see names of some places. Come on. This is a park. That is a road. This is a hill. That is a river. This is a class. That is a shop. Shop ma jaiye na apre vastule popa saath this is a church. That is a temple. This is a garden. That is a bank. So, these are names of places. Okay. Now, let us come to the next page. Let us read some names of animals and birds. This is a cow. That is an elephant. This is a tiger. That is a lion. This is a hen. That is a crow. This is a fish. That is a crocodile. This is a peacock. That is a parrot. Okay? So these are names of animals and birds. Now let us turn the next page. Names of things. This is a pen, which I also have. Yay! That is a tin. This is a shirt. That is a skirt. This is a car. That is a bus. Tamari school bus. Okay. This is a flower. That is a fruit. This is a bowl. That is a doll. Yes. So these are names of things. Okay. reading Now let us come to the exercise which is on page number 17 of your grammar textbook. Okay. Some pictures are given below. Some words are given in the box. Write the correct word below each picture. See train, horse, girl, chair, crow, school. મેન ફોન એન્ડ કાવ હવે તમારે આમાંથી વર્ડ્સ જોઈને કરેક્ટ પિક્ચર આગળ વર્ડ લખવાનું છે ઓકે સો ધીસ એક્સરસાઇઝ યુ હેવ ટુ ડૂ ધીસ ઇઝ અ સ્કૂલ સો યુ હેવ ટુ ફાઇન્ડ ધ વર્ડ એન્ડ યુ હેવ ટુ રાઈટ હિયર ધીસ ઇઝ અ મેન ધીસ ઇઝ અ ફોન કાવ ટ્રેન હોર્સ અ ગર્લ ચેર એન્ડ Grow. You have to find the words and write over here. Okay. And on next page, which is on page number 18, another exercise is some nouns are given below. Group them under the heads people, place, animal, and things. Okay, Jo. Aap badda words apelache imati jitla naam. પર્સનના છે પીપલના છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને જેટલા નામ પ્લેસીસના છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે જેટલા નામ એનિમલ્સના છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને જેટલા થિંગ્સના છે એ ફાઇન્ડ આઉટ કરીને અલગ 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 અહીંયા લખવાનું છે સે ફોર એક્ઝામ્પલ પીપલ માટે શું આવશે અહીંયાથી બોય કિંગ દેન ટીચર ડૉક્ટર ઓકે એ બધું અહીંયા લખવાનું છે પ્લેસીસ માટે શું આવશે ચર્ચ દેન હોસ્પિટલ હાઉસ એરપોર્ટ વિચ યુ હેવ ટુ રાઇટ યોર એનિમલ માટે શું આવશે એનિમલ ઓર બર્ડ્સ માટે પીકોક લાયન ગોટ ધેન કેટ એ અહીંયા લખવાનું છે અને થિંગ્સ માટે આવશે ટેલિવિઝન બુક ધેન પેન્સિલ ફેન એ બધું અહીંયા લખવાનું છે ઓકે સો યુ હેવ ટુ ડુ દિસ એક્સરસાઇઝ એન્ડ